મિત્રો એ મોદમાં મોદમાં સાહેબ ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ભારિત કવચનો વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું ત્યારબાદ આપણે ચર્ચા કરવાની હતી સમસ્થિતિમાન પૃષ્ઠની સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું મિત્રો શબ્દ ઉપરથી જ કાઈ ક્લિયર થાય છે જુઓ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એટલે સમાન સ્થિતિમાન હોય એવો પૃષ્ઠ એની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા શું લખી શકીએ આપણે તો કે વિદ્યુત ક્ષેત્રમાં કલ્પેલી એવી સપાટી જેના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે એટલે વળીશું તો જુઓ મિત્રો તમને ખ્યાલ છે કે એકમ ધન વિદ્યુત ભાર અથવા ધારો કે કોઈ પણ ધન વિદ્યુત ભાર અહીંયા લઈએ તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય KQ/R એટલે એટલે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન KQ/R છે અને એ અંતર સાથે R ના સમપ્રમાણમાં R ના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા કોઈ આપણે બિંદુવત વિદ્યુત ભાર લઈ લઈએ અને એને કેન્દ્ર લઈ અને ગોળાનો વિચાર કરીએ ગોળા કે જેના કેન્દ્ર ઉપર આ બિંદુવત વિદ્યુત ભાર હોય આવા સમકેન્દ્રિત ગોળા આપણે વિચારીએ તો આ પ્રત્યેક ગોળા જે છે એ આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર માટે ખબર છે તમને આનું વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હશે જે આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હશે તો મિત્રો આજે આપણે ગોળા દોર્યા એને એને આ બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવશે શા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય વિચારી જુઓ આના પરના પ્રત્યેક બિંદુ આપણે આમ બે ત્રણ બિંદુ લઈ લઈએ એ બી સી આવા ત્રણ બિંદુઓ લઈએ તો આ ત્રણેય બિંદુનું આ વિદ્યુત ભારથી અંતર કેવું હશે સમાન હશે કેમ કે ગોળા પરના બિંદુ છે ને એનું કેન્દ્ર આ છે તો આ ત્રણેય બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું હશે એટલે BA બરાબર BB બરાબર BC હશે તો તો આ એનો અર્થ એવો થાય કે આ જે છે આખી સપાટી એ આના માટે સમસ્થિતિમાન પૃષ્ઠની જેમ વર્તે એવી રીતે ધારો કે આપણે અહીંયા બિંદુ લઈ લઈએ PRS તો એ PRS પાસે પણ સ્થિતિમાન સમાન હશે મિત્રો તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું ફરી પાછા અહીંયા આપણે ધારો કે આવે તો x y z ત્રણ બિંદુ લઈ લઈએ તો આના માટે પણ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે vx બરાબર vy બરાબર vz કેમ કે આપણે ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા છે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ ત્રીજું સમસ્થિતિમાન પૃષ્ઠ હવે એનો 3d માં એક વખત વિચાર કરો ધારો કે અહીંયા કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે તો એનાથી સમાન આ અંતરે એટલે અહીંયા ધારો કે આ અંતર આ અંતર આ અંતર આમ ગમે તે બાજુએ તમે એ અંતર લઈ શકો તો આનાથી બનતી સપાટી કેવી થાય સપાટી છે એ ગોળો બને એટલે એટલે બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ ગોળાકાર હોય છે અને અને વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ હોય છે મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો એ બી સી ત્રણેયનું સ્થિતિમાન સમાન છે પી ક્યુ આર એસ PRS આ ત્રણેયનું સ્થિતિમાન સમાન છે x y z એનું પણ સ્થિતિમાન સમાન છે પણ A P અને x નું સ્થિતિમાન સમાન હોય નહીં કેમ કે A P અને x ત્રણેય જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ પર છે એટલે એ ત્રણેયનું સ્થિતિમાન સમાન થાય નહીં મિત્રો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય એવું જોયું તો ધારો કે તમને કોઈ આવું સમાન વિદ્યુત ક્ષેત્ર આપી દે અને એમ કે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો સમાન વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો તો કઈ રીતે દોરી શકાય તો મગજમાં એક જ વાત યાદ રાખવાની એવી સપાટી દોરવાની
કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ હોય એવી સપાટી દોરવાની કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય તો આ સમાન વિદ્યુત ક્ષેત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે દોરી શકીએ એની પણ તમે 3D માં કલ્પના કરી શકો કે આમ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને એમાં આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠ લીધું છે તો જોઈ શકો છો કે આવું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ તો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એને લંબ રૂપે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ઓકે હવે હવે આપણે એ સાબિત કરી નાખી આપણે તો અત્યારે આકૃતિ દ્વારા જોયું વાસ્તવિક રીતે આપણે સાબિત નથી કર્યું શું સાબિત નથી કર્યું તો આપણે એ સાબિત કરીએ સાબિત કરો કે સમસ્થિતિમાન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે મિત્રો શું સાબિત કરવું છે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે એવું સાબિત કરવું છે ધારો કે આપણે હવે એક સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ રહ્યા છીએ કોઈ ઘન વિદ્યુત ભારનું અને એ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આપણે બે બિંદુ લઈએ છીએ A અને B આ બિંદુઓ ખૂબ જ નજીક છે આ બિંદુઓ ખૂબ જ નજીક છે હવે હવે એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી B સુધી લઈ જતા કરવું પડતું કાર્ય ગણી આપણે તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનમાં વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠમાં આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ છીએ કેટલું કાર્ય કરવું પડશે તો તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ ત્યારે કરવું પડતું કાર્ય છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે એટલે આ કાર્ય આવશે ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ થી બી લઈ જઈએ છીએ એટલે એ આવશે વી બી માઇનસ વી એ આ કાર્ય કેટલું થાય વી બી માઇનસ વી એ જેટલું એટલે કેટલું થાય તો કે વી બી માઇનસ વી એ એને લખતા આપણને આવડે છે આપણે પેલું સંકલન સ્વરૂપે લખતા ને એટલે અહીંયા આવશે ઈ ડોટ ડીએલ તમને એમ થશે સર અહીંયા તમે આમ કેમ ના લખ્યું સંકલન એ થી બી મિત્રો સંકલન લેવાની જરૂર ક્યારે પડે જ્યારે એ અને બી બિંદુઓ બહુ જુદા જુદા બહુ વધારે અંતરે હોય ત્યારે અહીં તો એ અને બી ખૂબ જ નજીક છે ખૂબ જ નજીક છે એટલે એટલે એનું કાર્ય સંકલન સ્વરૂપે લેવાની જરૂર નથી ડાયરેક્ટ ઈ ડોટ ડીએલ જેમાં ડીએલ છે એ આ સૂક્ષ્મ અંતર છે આ છે ડીએલ એટલે આનાથી આપણને આ કાર્ય મળી જશે સંકલન કરવાની જરૂર નથી પરંતુ VB અને BA તો સમાન થાય કેમ કેમ કે A અને B બે બિંદુ ક્યાં છે બે બિંદુ છે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે એટલે એટલે બે ના મૂલ્ય કેવા થાય સરખા થાય તો એનો અર્થ એવો થાય કે અહીં E dot dl છે એ 0 થશે એટલે E dl cos થીટા એની કિંમત છે 0 થવી જોઈએ એનો અર્થ એવો છે કે E નું મૂલ્ય 0 હોય કાં તો પછી dl નું મૂલ્ય 0 હોય અને કાં તો પછી cos થીટા નું મૂલ્ય 0 હોય આ ત્રણ માંથી એક કિંમત 0 આવે તો જ આ ત્રણેયનો ગુણાકાર છે 0 આવે પણ મિત્રો e નું મૂલ્ય 0 નથી કેમ કે આનું કાંઈ વિદ્યુત ક્ષેત્ર હશે dl નું મૂલ્ય પણ 0 નથી dl છે એ અતિ સૂક્ષ્મ છે પણ એનું મૂલ્ય 0 નથી તો એનો અર્થ એવો થયો કે બચ્યું શું cos થીટા 0 થવો જોઈએ જો cos થીટા 0 થતો હોય તો થીટા છે એનું મૂલ્ય 90 ડિગ્રી થાય થીટા નું મૂલ્ય 90 ડિગ્રી થાય એટલે e અને dl વચ્ચે ખૂણો 90 નો થાય e અને dl વચ્ચેનો ખૂણો 90 નો થાય એટલે e પરપેન્ડિક્યુલર ટુ dl લખી શકીએ dl પૃષ્ઠને દર્શાવે અને e વિદ્યુત ક્ષેત્રને દર્શાવે આથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર
विद्युत क्षेत्र समस्थितिमान पृष्ठ ने लंब रूपे होय छे। बहुत सरस थियरी छे, तमने बधाने समझाई गई हशे। लखी लेशो मित्रों, ओके विद्यार्थी मित्रों, हवे आपणे एक नवो टॉपिक लईए जेमां आपणे विद्युत स्थितिमान अने विद्युत क्षेत्र वच्चे संबंध मेळवीशुं। सेना वच्चे संबंध मेळवीए छीए? विद्युत स्थितिमान अने विद्युत क्षेत्र वच्चे संबंध मेळवीए छीए। मित्रों धारो के हूँ आवा बे समस्थितिमान पृष्ठ नो विचार करूं छु, जे बन्ने एक बीजानी तद्दन नजीक छे, तद्दन नजीक एवा बे समस्थितिमान पृष्ठो में समान विद्युत क्षेत्र ना विचार्या छे। एटले आ समान विद्युत क्षेत्र छे, एना में बे समस्थितिमान पृष्ठ लीधा, एक ऊपर बिंदु ए लउ छु अने बीजा ऊपर बिंदु बी लउ छु। आ बन्ने वच्चे अंतर खूब ज ओछू छे, खूब सूक्ष्म अंतर छे, एकम धन विद्युत भार ने ए थी बी गति करावता करवू पड़तू कार्य आपणे गणी केटलू थशे आ कार्य? तो जुओ આપણે હમણાં જે કાર્ય ગણ્યું હતું એવી રીતે ગણી શકીએ। કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર, એટલે VB માઈનસ VA, એટલે માઈનસ સંકલન E ડોટ DR, આ રીતે લખી શકીએ। પણ અહીંયા A અને B તદ્દન નજીક છે, એટલે આ DB છે એને આપણે ડેલ્ટા V છે એને આપણે db સ્વરૂપે લખી શકીએ, અને અહીંયા આ સંકલન કરવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ માઈનસ e ડોટ dr, આ રીતે આપણે એને રજૂ કરી શકીએ। કારણ કે આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે નજીક લીધેલા છે। મિત્રો તમે જોઈ શકો છો કે અહીં વિદ્યુત ક્ષેત્ર આપણે y દિશામાં લીધું છે, એટલે e ની કિંમત આપણે મૂકી શકીએ e y જે કે, અને dr છે એને આપણે વ્યાપક રીતે dx i કેપ, dy j કેપ અને dz k કેપ સ્વરૂપે લખી શકીએ। આ બંને કિંમતો આપણે આમાં મૂકીએ તો આપણને મળશે dv બરાબર ey j કેપ ડોટ dx i કેપ dy j કેપ dz k। મિત્રો આ ડોટ એટલે અદિશ ગુણાકાર, એટલે x નો x સાથે, y નો y સાથે, z નો z સાથે ગુણાકાર। તો અહીંયા તો માત્ર y જ છે એટલે આનો ગુણાકાર આની સાથે જ થશે, એટલે આપણને મળશે માઇનસ ey dy। મિત્રો અમારું ઋણ નિશાની હતી, એ ઋણ નિશાની આપણે અહીંયા લીધેલી છે, એટલે આપણને dy ની કિંમત મળશે માઇનસ dv અપોન dy। તો આ જ રીતે તમે જોઈ શકો છો કે જો મેં આકૃતિ બદલાવી હોય તો વિદ્યુત ક્ષેત્ર જો x દિશામાં હોય તો આપણે ex છે એ લખી શકીએ માઇનસ dv અપોન dx, અને ez લખી શકીએ આપણે માઇનસ dv અપોન dz। ટૂંકમાં વ્યાપક રીતે આપણે કહીએ તો વ્યાપક રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ થાય dv બાય dr। જો આપણે અક્ષો લઈએ તો એને આમ x y અને z સ્વરૂપે લખી શકીએ, પણ જો અક્ષો ન લઈએ તો વ્યાપક રીતે આપણે એને dv અપોન dr લખી શકીએ। મિત્રો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે એને સદિશ સ્વરૂપે લખીએ, સદિશ સ્વરૂપે તો કઈ રીતે લખી શકાય?
तो विद्युत क्षेत्र ने सदिश स्वरूप लखवू हो तो लखाए ex i cap ey j cap ez k cap ex ey અને ez ની કિંમતો છે આપણી પાસે અહીંયા મૂકી દઈએ એટલે આપણને મળશે e equals to માઈનસ બધાયમાંથી કોમન લઈ લઈએ મિત્રો અને હવે કિંમત મૂકીએ તો ex ની જગ્યાએ આવી જશે del v by del x i cap ey ની જગ્યાએ del v by del y j cap del v by del z k cap તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મળ્યો ક્લિયર છે મિત્રો હા કે ના ક્લિયર છે સરસ કોઈ જ પ્રશ્ન નથી થવો જોઈએ તમને પ્રશ્ન અહીંયા અહીંયા d છે અને અહીંયા હું del બોલતો તો અને લખતો પણ del હતો તો આ બેમાં કંઈક ફરક છે d અને del સરખું ન હોય તો અહીંયા કેમ જ્યારે આ ત્રણેય યામમાં આવ્યું તો બદલાઈ ગયું શું છે વળી આ del v by del x del v by del y અને del v by del z શું છે આ આને આપણે પાર્શિયલ ઇન્ટિગ્રેશન એટલે કે આંશિક સંકલન સોરી આંશિક વિકલન કહીએ છીએ આંશિક વિકલન પાર્શિયલ ડિફરન્શિએશન કહેવાય એને એટલે વળી શું તો કે del v by del x એટલે v નું x પ્રત્યે આંશિક વિકલન del v by del y એટલે v નું y પ્રત્યે આંશિક વિકલન અને del v by del z એટલે v નું z પ્રત્યે આંશિક વિકલન મિત્રો સાદું વિકલન તમને આવડે છે આંશિક વિકલન શું એક વખત જોઈ લઈએ ધારો કે v બરાબર તમને આપેલું છે x સ્ક્વેર y પ્લસ y સ્ક્વેર z અને તમને એમ કીધું છે કે del v by del x ગણો અથવા del v by del y ગણો તો કેવી રીતે ગણી શકીએ મિત્રો વિકલન કરતા આંશિક વિકલન સહેલું છે આંશિક વિકલનમાં શું યાદ રાખવાનું આપણે જેના પ્રત્યે વિકલન કરતા હઈએ એ જ ચલિત ગણાય એના સિવાયનું બધું અચળ ગણવાનું એટલે હું અહીંયા x પ્રત્યે વિકલન કરું છું તો આમાં જુઓ x છે ને એ જ ચલિત ગણાશે મતલબ આનું x છે આ જે y છે ને y અચળ ગણવામાં આવે એટલે del v by del x માં y એમ ના એમ x સ્ક્વેર નું વિકલન શું થશે 2x જોયું પછી અહીંયા છે x નથી y અને z છે ઈ તો અચળ ગણવાના કેમ કે આપણે આંશિક વિકલન કરીએ છીએ જેમાં x જ ચલિત ગણાય એટલે એનું વિકલન 0 થઈ જાય તો આનો જવાબ આવે 2xy ચાલો એ રીતે y પ્રત્યે વિકલન કરીએ તો આનું વિકલન y પ્રત્યે કરીએ તો x સ્ક્વેર y નું વિકલન y પ્રત્યે એક અચળ ગણાય અને y સ્ક્વેર નું વિકલન 2y z અચળ ગણાય એમ ના એમ એટલે ફરીથી જોઈએ તો આનો જવાબ મળ્યો આપણને x સ્ક્વેર પ્લસ 2y z તો મિત્રો આ રીતે આપણે આંશિક વિકલન કરી શકીએ ફરીથી યાદ રાખજો આંશિક વિકલનમાં જેના પ્રત્યે વિકલન થતું હોય એને જ આપણે ચલિત લઈએ એના સિવાયના અચળ ગણાય આપણે x પ્રત્યે વિકલન લઈએ છીએ તો y અને z અચળ ગણવાના આપણે y પ્રત્યે વિકલન લઈએ છીએ તો x અને z અચળ ગણવાના અચળ એટલે નંબર ગણી લેવાના સમજ્યા હવે આનું નામ જો સાદું વિકલન લેતા આવી તમને સમજાવવા માટે બોલું છું ધારો કે v બરાબર તમને આપેલું છે x સ્ક્વેર y આટલું જ આપ્યું છે અને આનું સાદું વિકલન લઈએ છીએ કેવું વિકલન સાદું વિકલન તો શું થાય તો કે dv by dx ધારો કે x પ્રત્યે સાદું વિકલન લઉં છું તો i ચલિત ગણાય i ચલિત ગણાય ગુણાકારનો નિયમ લાગે પહેલું પદ એમ ના એમ બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમ ના એમ પહેલા પદનું વિકલન x સ્ક્વેર નું 2x જોયો મિત્રો એ સાદું વિકલન જે અઘરું છે આ સહેલું છે જો x પ્રત્યે વિકલન કરો છો તો y અચળ એટલે એમ ના એમ x સ્ક્વેર નું 2x પછી y સ્ક્વેર z એ તો અચળ છે એનું તો 0 થઈ જાય
तो આનું વિકલન આવે 2xy. તો આ રીતે આપણે આંશિક વિકલન કરી. તમારા માટે નવું છે પણ બહુ સરળ છે, તમે યાદ રાખી લેશો અને સમજી પણ ગયા હશો. ઓકે, તો સમજાઈ ગયું હશે તમને, સરસ રીતે આપણે લખી લેશું અને જે કાઈ ડાઉટ હોય એ ચર્ચી લેશું મારી સાથે. ઓકે, ધન્યવાદ મિત્રો.